ધાર્મિક સ્થાનોને ખુલવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે તે પ્રમાણે તમામ ધાર્મિક સ્થાનોએ નીતિ નિયમ મુજબ હાથ સેનેટાઈઝર કરવા, ફરજિયાત માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે તમામ ધાર્મિક સ્થાનોમાં યાત્રિકોને, દર્શનાર્થીઓને પ્રવેશ કરાવવામાં આવશે. ત્યારે આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે દ્વારકાના જગત મંદિરમાં પણ અત્યારે પૂરજોશમાં પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથોસાથ પ્રશાસને તમામ દર્શનાર્થીઓની સાવચેતીના પગલાંરૂપે તમામ પ્રકારની તૈયારીઓ કરી રાખી છે. સાથોસાથ પોલીસ વિભાગને પણ લોકોની સુરક્ષા માટે, ભીડભાડ ન થાય તેના માટે ખાસ સૂચના પણ કરવામાં આવી છે. ત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે દ્વારકા જગત મંદિર ખાતે આવતીકાલથી એટલે કે કલાકોના સમય બાદ ભક્તોની ભીડ જામવાની છે. ત્યારે પ્રશાસન દ્વારા તેની પૂરેપૂરી તૈયારીઓ થઈ ચૂકી છે અને ભક્તોને, દર્શનાર્થીઓને, વેપારીઓને સમયસર દર્શન થઈ શકે અને ભક્તો ભગવાનના ચરણ સુધી પહોંચી શકે તેવી સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રમાણે 8 તારીખથી મંદિરો ખોલવા માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તેના ભાગરૂપે કાલે માનનીય મુખ્યમંત્રી સાહેબના અધ્યક્ષસ્થાને એક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અલગ અલગ મંદિરના પૂજારીઓ, વ્યવસ્થાપક લોકો એમના બધાના સજેશન, સૂચનો માગવામાં આવ્યા હતા અને તેના ભાગરૂપે આપણે પણ જે એ પૂર્વ તૈયારી બધી કરી લીધી છે. આવતીકાલથી આપણે મંદિર ખોલવા જઈ રહ્યા છીએ ત્યારે દ્વારકાધીશ મંદિરના જે બંને મુખ્ય દ્વારો છે એ બંને દ્વારેથી લોકો એન્ટ્રી કરી શકશે અને એ જ દ્વારેથી પાછા લોકો બહાર નીકળી શકે, એકબીજાને ક્યાંય લોકો ક્રોસ ના થાય એ પ્રકારની એક વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત લગભગ 10 જગ્યાએ આપણે ફૂટ સેનિટાઈઝર મૂકશું. જે મેઇન એન્ટ્રી પોઈન્ટ છે બંને જગ્યાએ ત્યાં થર્મલ સ્ક્રીનિંગ આરોગ્યના સ્ટાફ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત જે પૂજારી પરિવાર છે એમનાથી પણ એક સેફ ડિસ્ટન્સથી લોકો દર્શન કરે, ઓછામાં ઓછું 7 થી 8 ફૂટ એવી એક વ્યવસ્થા આપણે કરેલી છે. મંદિરની અંદર આરતીના સમયે લોકો છે એ અંદર નહીં જઈ શકે. આ ઉપરાંત વૈષ્ણવ મંદિરની જે પરંપરા છે એ મુજબ પડદાની અમુક પ્રથા હોય છે તો એ સમય દરમિયાન પણ આપણે એવી વ્યવસ્થા કરશું અને લોકોને ટોકનની પણ આપણે એક વ્યવસ્થા કરી રહ્યા છે કે જેથી કોઈ લોકો ટોકન લઈ અને એના જે સ્લોટ ફાળવેલા છે એ સ્લોટ મુજબ દર્શન આવે અને જેથી બિનજરૂરી ભીડ મંદિરના પંટાંગણમાં ના થાય. આ પ્રકારની એક સુંદર વ્યવસ્થા કરી છે. આપના માધ્યમથી દ્વારકાવાસીઓ અને બીજા જે ભક્તજનો જે બહારથી આવે છે એમને ખાસ નમ્ર અપીલ કે વહીવટીતંત્રને પૂરો સહયોગ આપે અને બધાને દર્શન થવાના છે. ભગવાનની ઝાંખીનો લાભ દરેકને મળશે. શાંતિથી આપણે જે પ્રમાણેની માર્ગદર્શિકા છે એનું પાલન કરીએ. આવતીકાલ એટલે કે સોમવારે દ્વારકાધીશ મંદિર ખોલવાની જે ગાઈડલાઇન મળી છે તે પ્રમાણે આજરોજ સુપરવિઝન કરતાં તમામ પ્રકારના જે સ્ટેન્ડ છે એને હટાવી લેવામાં આવેલા છે. લેડીઝ અને જેન્ટ્સની અલગ લાઈન કરવામાં આવે છે. જે તે શરૂઆત થશે ત્યાંથી જ સેનેટાઈઝ અને સ્ક્રુટીની, માસ્ક ફરજિયાત, તેમજ ચપ્પલ અને મોબાઈલ કે જે કિંમતી સાધનો છે પોતાની જગ્યાએ પોતાની રિસ્ક ઉપર બહાર જ રાખવામાં આવશે અને મંદિરમાં એક પછી એક એવી રીતે રોટેશન પ્રમાણે દર્શનાર્થીઓને દર્શન કરવાનો લાભ મળશે. તેમજ આરતીના સમયગાળા દરમિયાન મંદિરને 5 થી 10 મિનિટ અગાઉ બંધ કરવામાં આવશે અને આરતી પૂર્ણ થાય ત્યારબાદ ફરી મંદિરમાં દર્શનાર્થીઓને પ્રવેશ માટેની સૂચના થઈ આવેલી હોય. જે મુજબની માર્ગદર્શિકાને અનુસરૂપ કરીને આવતીકાલથી રૂટિન મુજબ મંદિર ખોલવામાં આવશે. જય દ્વારકાધીશ. આવતીકાલે એટલે કે તારીખ 8 જૂન, 8 જૂનથી ગુજરાતમાં આવેલા મોટાભાગના મહત્ત્વના ધર્મસ્થાનો આવતીકાલથી ખુલે છે. બીજી ભાષામાં કહીએ તો દેવના દ્વાર જે છેલ્લા 22 માર્ચના લોકડાઉન પછી બંધ જ હતા એ ખુલે છે. ખાસ કરીને પ્રશાસન દ્વારા જે 8 જૂને ખુલશે અને જે કાંઈ વ્યવસ્થા થશે એ અલગ બાબત અને અલગ વિષય છે. મારા તરફથી, પૂજારી પરિવાર તરફથી કહું તો છેલ્લા લગભગ 70 દિવસો થયા પબ્લિક જે છે એ પોતાના ઈષ્ટદેવ, પોતાના આરાધ્ય દેવના દર્શનથી વંચિત હતી તો એને ખૂબ જ હોંશ હશે કે દેવના દ્વાર ખુલ્યા. ભલે લાઈવ દર્શનની સુવિધા છે
દરેક જગ્યાના લાઈવ દર્શન અત્યારે અવેલેબલ છે, આવે છે, પરંતુ પ્રત્યક્ષ દર્શન અને પ્રત્યક્ષ ચેતના જે તે દેવની એનો મહિમા જ અલગ હોય છે. અને જ્યાં સુધી કોઈ પણ યાત્રી પ્રત્યક્ષ રીતે દર્શન પોતાના આરાધ્યના પોતાના ઈષ્ટના ન કરે ત્યાં સુધી એને સંતોષ નથી થતો હતો. એટલે અમે પણ એવી જ કામના કરીએ છીએ કે જે કોઈ યાત્રિક ગણ આવે એને પોતાના આરાધ્ય દેવ ઈષ્ટદેવના સરસ રીતે દર્શન થઈ જાય. અને સાથે સાથે એવી કામના પણ કરીએ છીએ કે ભાઈ આ કોરોના મહામારી છે, દરેક લોકોની સામૂહિક પ્રાર્થના પોતાના દેવ પ્રત્યે એ એવી અસર કરી જાય કે આખો ભારત દેશ જેમ બને તેમ ઝડપથી આ કોરોના મહામારીમાંથી ઝડપથી મુક્ત થઈ જાય. એનએસ ગુજરાત ન્યૂઝ દ્વારકા.